નમસ્તે દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે. તમને ખ્યાલ જ હશે કે બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે એક જાહેરાત કરી હતી જેમાં દર મહિને 300 યુનિટ મફત વીજળી તમને આપવામાં આવશે. પરંતુ આનો લાભ તમે કઈ રીતે લઈ શકશો, ઓનલાઈન ઓફલાઈન તમામ વિગત મેં આ વિડીયોમાં લઈ લીધી છે, એટલે કે વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો, નહીંતર પાછળથી તમારે પછતાવાનો વારો આવી શકે છે. દોસ્તો, આ યોજના છે એ 1 કરોડથી વધુ લાભાર્થીઓને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવાનો છે. અને આ યોજના હેઠળ વાસ્તવિક સબસિડી સીધી જ તમારા બેંક ખાતામાં આવશે. વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મફત વીજળી માટે રૂફટોપ સોલાર એનર્જી યોજનાની શરૂઆત કરી છે, જેની જાહેરાત છે એ આપણા બજેટમાં થઈ હતી. પીએમ મોદીએ આ યોજનાનું નામ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના આપ્યું છે. તો ચાલો દોસ્તો જાણીએ આ જે મોદી સરકારની નવી યોજના છે એ બીજી રૂફટોપ સોલર યોજનાથી કેટલી અલગ છે. હવે કેન્દ્ર સરકારના રૂપિયા 75,000 કરોડથી વધુના આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ એ છે કે 300 યુનિટ મફત વીજળી એ 1 કરોડ ઘરને મળે. હવે વાત કરીએ તો પીએમ મોદીએ જે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરી છે એનો લાભ લેવા માટે એક પોર્ટલ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. હવે જ્યાં નવું પોર્ટલ કયું છે એની વાત કરીએ દોસ્તો, તો આ પોર્ટલ ઉપર તમને કુલ 6 સ્ટેપમાં તમને આ યોજનાનો લાભ છે એ મળી શકે છે. તો સૌથી પહેલા તમારે આ પોર્ટલ ઉપર જવાનું છે, જે છે pmsuryaghar.gov.in. હવે આ પોર્ટલ ખોલશો એટલે તમને આ પ્રકારનું જે આ ડિસ્પ્લે દેખાય છે એ પ્રકારની ડિસ્પ્લે તમારી સામે આવશે. એમાં તમારે અહીં લોગિનમાં જઈ અને તમારે રજિસ્ટ્રેશન છે એ કરાવવું પડશે. અને એના માટે તમારે તમારું સ્ટેટ એટલે આપણું ગુજરાત અને ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની, હવે હું તમને આગળ જણાવી દઈશ કે આ કંપનીમાં તમારે કઈ કઈ કંપની છે એ પસંદ કરવાની હોય છે. હવે એમાં તમારે તમારો વીજ ગ્રાહક નંબર, જે તમારા લાઇટ બિલમાં આપ્યો હોય, તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, આ જે પણ ડિટેલ સાઇટ તમારી પાસેથી માંગે એ તમારે ભરી દેવાની રહેશે. ત્યારબાદ ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર આપી અને લોગિન કરી દો, ત્યાર પછી એક રૂફટોપ સોલર ફોર્મ ખુલશે, એટલે આ ફોર્મ ભરી અને તમારે અરજી કરવાની રહેશે. હવે ડિસ્કોમ એટલે કે ડિસ્કોમ પાસેથી તમારે અપ્રુવલની રાહ જોવી પડશે. ડિસ્કોમ એટલે કે ડિસ્ટ્રીબ્યુશન કંપની. હવે ગુજરાતની કઈ કઈ ડિસ્ટ્રીબ્યુશન કંપની છે એમાં છે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, ટોરેન્ટો પાવર લિમિટેડ અમદાવાદ, ટોરેન્ટો પાવર લિમિટેડ સુરત અને ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ. હવે આ આટલી કંપની છે એ સબસિડીમાં છે, એટલે જો તમારે સબસિડી મેળવવી હોય તો તમારે આ ડિસ્કોમ કંપનીમાંથી તમને જે કંપની લાગુ પડતી હોય એ સિલેક્ટ કરવાની રહેશે. અને જે આ ડિસ્કોમ કંપની તમને અપ્રુવલ આપી દેશે, એટલે અપ્રુવલ આવી ગયા બાદ તમારું જે ડિસ્કોમમાં કોઈ પણ રજિસ્ટ્રેશન સેલર હોય એની પાસેથી તમે પ્લાન્ટ ઇન્સ્ટોલ કરાવી શકો છો. હવે ડિસ્કોમમાં ગુજરાતમાં આટલી રજિસ્ટ્રેશન છે એ કંપની છે, એટલે એનામાંથી એ સેલર પાસેથી તમે પ્લાન્ટ ઇન્સ્ટોલ કરાવી શકો છો. અને તમારું ઇન્સ્ટોલેશન પૂરું થઈ જાય ત્યાર પછી તમારે પ્લાન્ટની જે વિગતો છે એ તમારે ઓનલાઈન પોર્ટલ, જે આ પોર્ટલ મેં તમને કહ્યું કે pmsuryaghar.gov.in, આ પોર્ટલ ઉપર તમારે એ ડિટેલ સબમિટ કરવાની રહેશે. અને ત્યાર પછી તમારે નેટ મીટર માટે અરજી કરવાની રહેશે. હવે જે નેટ મીટર પણ આવી જાય અને એનું ઇન્સ્ટોલેશન થઈ જાય, ત્યારબાદ જે ડિસ્કોમ છે એ ચકાસ છે, ઇન્સ્પેક્શન કરશે અને તમને એક પોર્ટલ ઉપર કમિશનિંગ સર્ટિફિકેટ જનરેટ કરીને આપશે. હવે જેવું તમને આ કમિશનિંગ સર્ટિફિકેટ મળી જાય એવું જ પોર્ટલ દ્વારા તમારા બેંકની વિગતો તમારી પાસેથી માંગશે, તમારો બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ અને સાથે સાથે તમે એક કેન્સલ કરેલો ચેક પણ તમારે પોર્ટલ ઉપર સબમિટ કરવાનો રહેશે. હવે જેવી તમે આ બધી ડિટેલ પોર્ટલ ઉપર અપલોડ કરો છો એટલે ત્યાર પછીના 30 દિવસની અંદર જ તમારા ખાતામાં આ જે પ્લાન્ટ છે, આ નવી યોજનાની સબસિડી છે, તમારા ખાતામાં આવી જશે. દોસ્તો, મહત્વની વાત તો તમને એ જણાવી દઈએ કે આ સ્કીમ તમામ લોકો માટે નથી, આ યોજના ફક્ત ગરીબ અને બેરોજગાર લોકો માટે છે અને સરકારી કર્મચારીઓ આ યોજનાનો લાભ પણ લઈ શકતા નથી. એટલે દોસ્તો યાદ રાખજો, આટલી ડિસ્કોમ છે એ ગુજરાતની છે અને સાથે સાથે સાઇટ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, જ્યાંથી તમે ડાયરેક્ટ જઈ શકશો. અને આને રિલેટેડ કોઈ પણ સવાલ હોય એ તમે મને કમેન્ટમાં જણાવી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને અમારી ચેનલ ઉપર જો નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.